हेलो फ्रेंड्स, आज ने अपना वीडियो ना टॉपिक छे फ्लूइड मिकेनिक्स एंड हाइड्रोलिक मशीन्स। आ सब्जेक्ट नु आपणो थर्ड चैप्टर चालू छे अने जेनु नाम छे फ्लूइड काइनेमेटिक्स अने आ तेनो चौथो लेक्चर छे। आ लेक्चर नी अंदर आपणे एनर्जी इक्वेशन्स विषय आपणे वातो करीशुं। एना आगळना लेक्चर्स नी अंदर आपणे आ चैप्टर आपणे चालू कर्युं त्यारथी लई अने त्यां सुधीमां अत्यार सुधीमां आपणे फ्लूइड काइनेमेटिक्स नी अंदर कई रीतना फ्लूइड छे ए फ्लूइड फ्लो करे छे अने तेना गुणधर्मो कई रीतना चेन्ज थाय छे, कंटीन्यूटी इक्वेशन नो उपयोग करी अने कई रीतना आपणे क्यू इज इक्वल टू एवी एटले के तेनो डिस्चार्ज केटलो थाय छे ते मापी शकीए छीए अने कंट्रोल वोल्यूम विशे आपणे वात करी, लांग्राजियन अप्रोच अने यूलेरियन अप्रोच विशे पण वात करी अने आजना लेक्चरमां आपणे एनर्जी इक्वेशन्स विशे आपणे वात करीशुं। હવે એનર્જી એટલે આપણને ખબર છે કે શક્તિ, એનર્જી એટલે એબિલિટી ટુ ડુ વર્ક, એટલે કે કામ કરવા માટેની જે શક્તિ છે તેને આપણે એનર્જી કહીએ છીએ। તો અપ્લાઇડ મિકેનિક્સની અંદર આપણે એનર્જીના અલગ અલગ પ્રકાર છે તે આપણે જોયા છે। હવે ફ્લુઇડ જ્યારે ફ્લો થતું હોય એટલે કે જ્યારે પ્રવાહની અંદર ફ્લુઇડ છે તેમાં અલગ અલગ પ્રકારની એનર્જી છે તે હોય છે, અથવા તો પ્રવાહિત ફ્લુઇડ ને લીધે અમુક એનર્જી છે એ બીજી એનર્જીમાં કન્વર્ટ થતી હોય છે। તો આ એનર્જી મુખ્ય કઈ કઈ એનર્જી હોય? તો એનર્જી મુખ્ય જે ફ્લુઇડ ફ્લોઝ જે છે તેની અંદર ત્રણ પ્રકારની એનર્જી છે એ મુખ્ય છે, અને પેલી છે તેની અંદર પ્રેશર એનર્જી। કોઈ પણ ફ્લુઇડ એ ફ્લો થતું હશે તો તેની અંદર તે પ્રેશર ને લીધે તે ફ્લો થતું હશે અને તેના લીધે તેની અંદર પ્રેશર એનર્જી હશે। બીજી છે પોટેન્શિયલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા, ફ્લુઇડ ના સ્થાન ને લીધે તે અમુક હાઈટ ઉપર તે ડેટમ ઉપર તે હશે અને તેના લીધે જે એનર્જી તેની અંદર સ્ટોર થાય છે તેને આપણે પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ, અને ફ્લુઇડ ફ્લો થાય છે અને તેના લીધે જે તેની અંદર એનર્જી હોય છે તેને કહેવાય કાઇનેટિક એનર્જી। આમ મુખ્ય જે ફ્લુઇડ ફ્લોઝ ની અંદર જે ત્રણ એનર્જી છે એ છે પ્રેશર એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી। આ સિવાય તેની અંદર હીટ એનર્જી હોય છે, ઇલેક્ટ્રિકલ એનર્જી હોય છે, પણ આપણે આપણા સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આ ત્રણ એનર્જીનો છે એ અહીંયા આપણે વિચાર કરવાનો છે। તો આપણે અહીંથી ફર્સ્ટ એનર્જી પ્રેશર એનર્જીથી આપણે તેની શરૂઆત કરીએ। તો ફર્સ્ટ જે પ્રેશર એનર્જી છે તે કઈ રીતના વર્ક કરે છે તે આપણે જોઈ લઈએ। સમજો કે ફોર એક્ઝામ્પલ આપણે એક લઈએ કે અહીંયા એક બીકર છે મોટું, અને એ બીકરની અંદર અમુક લેવલ સુધી પાણી છે એ ભરેલું છે, અથવા તો કોઈ ફ્લુઇડ ભરેલું છે। હવે જ્યારે આપણે ફર્સ્ટ એનર્જી પ્રેશર એનર્જીની વાત કરીએ છીએ તો આપણે સેકન્ડ ચેપ્ટર જે છે તે ફ્લુઇડ સ્ટેટિક્સ ની અંદર આખું ચેપ્ટર આપણે પ્રેશર એનર્જી અથવા તો પ્રેશર કઈ રીતના માપી શકાય, મેનોમીટર્સ નો ઉપયોગ કઈ રીતના કરી શકાય તેના ઉપર આપણે આખું ચેપ્ટર જોયું છે, અને ત્યાં આપણે પી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે ફોર્સ અપોન એરિયા, એટલે કે જે આ નીચેનો જે સપાટી છે ત્યાં આપણે તેનું પ્રેશર માપવું હોય તો ફ્લુઇડનું જે ફોર્સ છે અને જે કેટલા એરિયા ઉપર લાગે છે તેના દ્વારા આપણે પ્રેશર છે તે માપી શકીએ છીએ, અને ત્યાંથી આપણે અહીંયા સમજો કે આ એક એચ હાઈટ ઉપર ફ્લુઇડ છે તેનો માસ આપણે જો લઈએ, આ આપણે એચ લઈ લઈએ અને તેનો માસ છે એ એમ લઈ લઈએ, તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ થશે એમ ઇન્ટુ જી, અને અહીંયા સોરી માસ એમ છે તો આ પી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ થશે એમ ઇન્ટુ જી અપોન એનો એરિયા, અને એક હાઈટ ઉપર તે હશે। હવે પ્રેશર હેડ વિશે આપણે જો સેકન્ડ ચેપ્ટરની અંદર વાત કરેલી હતી, પ્રેશર હેડ ઇઝ ઇક્વલ ટુ થશે એચ ઇઝ ઇક્વલ ટુ પી અપોન રો જી, બરાબર?
પ્રેશર હેડ આ કઈ રીતના આવે છે તેની સાબિતી પણ આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈ છે એટલે અહીંયા આપણે સાબિતી લેતા નથી તો h is equal to પ્રેશર હેડ થશે અને તે મીટરની અંદર તે મપાય છે h is equal to p upon rho g આ આપણને ખબર છે હવે પ્રેશર એનર્જીની અહીંયા આપણે વાત કરીએ તો p is equal to થશે rho g h બરાબર p is equal to થશે rho g h પ્રેશર is equal to rho g h પ્રેશર અને પ્રેશર હેડ વચ્ચેનું આપણે રિલેશન પણ આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે જોયું છે તો p is equal to rho g h થશે is equal to થશે w into h where h is equal, w is equal to છે સ્પેસિફિક વેઇટ બરાબર હવે જ્યારે આપણે પ્રેશર એનર્જી ની વાત કરીએ છીએ તો આપણે તેને યુનિટ માસ લઈને આપણે કરીએ છીએ કે ફ્લુઇડ છે એ ફ્લો થાય છે તો તેનું માસ છે એ યુનિટ છે એટલે કે એકમ માસ માટે આપણે પ્રેશર એનર્જી ની આપણે જો વાત કરતા હોઈએ તો પ્રેશર એનર્જી પર યુનિટ માસ આપણે વાત કરીએ તો યુનિટ માસ જ્યાં થાય ત્યાં h is equal to p upon rho g આપણે જે લઈએ છીએ તો એમાં g છે એ નીકળી જાય અને એ થશે પ્રેશર એનર્જી ઇઝ ઇક્વલ ટુ p upon rho એટલે કે પ્રેશર એનર્જી નું જો આપણે સૂત્ર લેવું હોય તો એ થાય p upon rho અને જ્યાં h જે છે એ છે પ્રેશર હેડ p upon rho આ પ્રેશર એનર્જી થઈ હવે નેક્સ્ટ એનર્જી આપણે લઈએ આપણી સેકન્ડ એનર્જી જે છે તે છે પોટેન્શિયલ એનર્જી પોટેન્શિયલ એનર્જી પ્રેશર એનર્જી વિશે આપણે જોયું કે ફ્લુઇડનો જે જેટલા એરિયા ઉપર જે ફોર્સ લાગે છે તેના દ્વારા એ ફોર્સ કેટલા એરિયા ઉપર લાગે છે તેને આપણે એનું પ્રેશર કહીએ છીએ અને પ્રેશર એનર્જી ઇઝ ઇક્વલ ટુ થશે પી અપોન રો હવે પોટેન્શિયલ એનર્જી પોટેન્શિયલ એનર્જી એટલે કે ફ્લુઇડની સ્થિતિને લીધે તેની અંદર જે ઉર્જા જે એનર્જી છે એ આવે છે તેને આપણે પ્રેશર એનર્જી કહીએ છીએ હવે સમજો ફોર એક્ઝામ્પલ કે આ બીકર છે તે આ એક ડેટમ લાઇનથી આ ઝેડ જેટલું ઉપર છે અને અહીંથી ઉપર લઈ જવા માટે પાણી ઉપર આપણે કંઈક ફોર્સ આપ્યો હોય કે જેથી કરીને પાણી છે તે અહીંયા ઉપર બીકરની અંદર છે એ ભરાણું છે તો ફોર્સ જે આપણે આપ્યો છે તે ફોર્સ એ પોટેન્શિયલ એનર્જીની અંદર તે કન્વર્ટ થશે બરાબર એટલે આપણને ખબર છે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી પ્રમાણે એનર્જી નેધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોઇડ એટલે કે તેને ઉત્પન્ન કરી શકાતી નથી અથવા તો તેનો નાશ કરી શકાતો નથી તો સમજો કે પાણી છે એ તળાવની અંદર પાણી છે અને પાણી તળાવમાંથી આપણે કોઈ એક હાઈટ ઉપર તે બીકરની અંદર આપણે ભર્યું છે તો મોટરનો ઉપયોગ કરીને તે પાણી ઉપર ગયું હશે તો મોટરના ફોર્સ દ્વારા તે પાણી છે એ ઉપર ગયું અને તે પાણીની અંદર સ્થિતિ ઉર્જા અથવા તો પોટેન્શિયલ એનર્જી તેની અંદર સંગ્રહ થઈ છે તો આ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કઈ રીતના આપણે મેળવી શકશું તો અહીંયા જે ઝેડ છે તે એની હાઈટ છે અને તેનો ફોર્સ આપણને ખબર છે કેટલો છે એમ ઇન્ટુ જી બરાબર તેનો વેઇટ છે તો જે પોટેન્શિયલ એનર્જી જે થશે એ શું થશે એ થશે એમ જી ઝેડ પી ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે એમ જી ઝેડ આની સાબિતી આપણને ખબર છે કે કઈ રીતના આપણે મેળવી શકીએ છીએ સાબિતી આપણે એની મેળવી લઈએ કે જે ચેન્જ ઇન એનર્જી થાય છે ચેન્જ ઇન એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થશે જે પાણી જે જમીન ઉપર હતું ત્યાંથી આપણે એને ઉપર લઈ ગયા તો કઈ રીતના લઈ ગયા તેની ઉપર આપણે વર્ક કર્યું અને તે પાણી છે એ ઉપર ગયું તો ચેન્જ ઇન એનર્જી ઇઝ ઇક્વલ ટુ થશે વર્ક ડન બરાબર કે આ પાણી ઉપર જે વર્ક થયું છે તેના લીધે તેની એનર્જીની અંદર તફાવત આવશે તો ચેન્જ ઇન એનર્જી એ થશે ડેલ્ટા ઈ અને વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ થશે ડેલ એફ ઇન્ટુ ડી
યસ બરાબર કારણ કે ચેન્જિંગ ડિસ્પ્લેસમેન્ટ થશે પાણી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું છે અને ફોર્સને લીધે તે ઉપરની તરફ આગળ વધ્યું છે તો આ ડેલ ઈ ચેન્જિંગ એનર્જી છે એ કઈ એનર્જી છે એ છે પોટેન્શિયલ એનર્જી એટલે આપણે તેને પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં લખીએ છીએ પીઈ ઇઝ ઇક્વલ ટુ થશે અહીંયા ડેલ એસ એટલે કે આ જે તફાવત આવ્યો છે ડિસ્પ્લેસમેન્ટમાં એ ઝેડ જેટલો આવ્યો છે એટલે અહીંયા આપણે લેશું ડીઝેડ અને ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કેટલું થશે એમ ઇન્ટુ જી કારણ કે તે માસ ઇન્ટુ એની ગ્રેવિટી થશે તો આ થશે એમ ઇન્ટુ જી અને આ ડી એસ છે એ થશે ડી ઝેડ અને આપણે એને ડેરિવેશનના ફોર્મની અંદર લઈએ હવે આનું ડેરિવેશનમાંથી આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ ઇન્ટિગ્રેશન કરતા શું થશે આ થશે ઝીરો થી વન ડેલ પી ઇઝ ઇક્વલ ટુ થશે ઝીરો થી વન એમજી ડી ઝેડ બરાબર માસ છે એ હંમેશા અને જી છે એ કોન્સ્ટન્ટ હોય ફક્ત ડીઝેડ નું છે એ ઇન્ટિગ્રેશન થશે તો આ થશે પીઈ ઝીરો માઇનસ પીઈ પોટેન્શિયલ એનર્જી ઝીરો ઉપર હતું ત્યાંથી એને વન ઉપર લઈ ગયા અને એમજી એ કોન્સ્ટન્ટ છે આ થશે ઝેડ ઝીરો ઝેડ વન એટલે કે અહીંથી ડેટમથી આપણે ઉપર લઈ ગયા છીએ તો આ થશે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એમ જી ઝેડ આ રીતના આપણે એને સૂત્રને સાબિત કરીએ છીએ આ સૂત્રને આપણે અહીંયા સાબિત કર્યું છે હવે આ પોટેન્શિયલ એનર્જી થઈ પોટેન્શિયલ એનર્જી એ જ્યારે ફ્લુડ ફ્લો ની અંદર આપણે લઈએ છીએ તો ફ્લુડ ફ્લોમાં પોટેન્શિયલ એનર્જી પર યુનિટ માસ યુનિટ માસમાં આપણે પોટેન્શિયલ એનર્જી લઈએ છીએ તો યુનિટ માસ આપણે જો કરીએ તો એમ છે એ વન થઈ જાય એટલે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ થશે જી ઇન્ટુ ઝેડ બરાબર એટલે આ આપણે યાદ રાખવાનું છે આ આપણું બીજું ઇક્વેશન છે અને એવી જ રીતના હવે આપણે જયારે ત્રીજી વાત કરીએ છીએ અને એટલે કે કાઇનેટિક એનર્જીની આપણે વાત કરીએ તો કાઇનેટિક એનર્જી કઈ રીતના મળશે સમજો સમજો કે અહીંયા આપણે બીકરની અંદર એક હોલ પાડી દીધું અને બીકરમાંથી આપણે પાણીને જવા દઈએ છીએ તો આ પોટેન્શિયલ એનર્જી અને પ્રેશર એનર્જીને લીધે પાણી છે એ તેનું કાઇનેટિક એનર્જીની અંદર રૂપાંતર થશે ફ્લુઇડ છે એ ફ્લો થવાનું શરૂઆત કરશે આ હોલની અંદરથી તો જે કાઇનેટિક એનર્જી છે એની અંદર ઉત્પન્ન થઈ છે તો એની આપણે ગણતરી કરીએ આપણને ખબર છે કાઇનેટિક એનર્જી એ થશે કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમવી સ્ક્વેર પણ આ કઈ રીતના મળે છે તે પણ આપણે જોઈ લઈએ તો ચેન્જ ઇન એનર્જી ઇઝ ઇક્વલ ટુ નેટવર્ક ડન એ આપણને ખબર છે તો એ થશે એફ ઇન્ટુ ડી એક્સ બરાબર કારણ કે અહીંથી ડિસ્પ્લેસમેન્ટ જે થશે તે આપણે અહીંયા આપણે લેવાનું છે તો ડિસ્પ્લેસમેન્ટ ડી એક્સ જે છે અને આ એફ છે તો ચેન્જ ઇન એનર્જી એ કાઇનેટિક એનર્જી છે એટલે એને ડેલ્ટા કે આપણે એના ફોર્મમાં લઈએ એફ ઇઝ ઇક્વલ ટુ થશે એમ એ માસ ઇન્ટુ એક્સલરેશન કારણ કે અહીંયા કાઇનેટિક એનર્જીની આપણે વાત કરીએ છીએ એટલે આ એ થશે ઇન્ટુ ડીએક્સ હવે એ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે એ શું થશે એ ઇઝ ઇક્વલ ટુ થશે ડીવી બાય ડીટી ઇન્ટુ ડીએક્સ બરાબર એ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન વેલોસિટી છે ચેન્જ ઇન વેલોસિટી પર ચેન્જ ઇન ટાઈમ હવે ડીવી બાય ડીટી આખાને ડીએક્સ વડે ડીએક્સ બાય ડીએક્સ વડે છે એ ગુણીએ તો શું થશે આ થશે ડીવી અપોન ડીએક્સ ઇન્ટુ ડીટી અપોન ડીએક્સ ઇન્ટુ સોરી અહીંયા આવશે ડીએક્સ અપોન ડીટી આ ડીવી બાય ડીએક્સ ડીએક્સ બાય ડીએક્સ વડે આપણે એને ગુણાકાર કર્યો છે એટલે આ થશે ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીટી ઇન્ટુ ડીએક્સ તો આ ડીએક્સ છે એ નીકળી જશે આ ડીએક્સ બાય ડીટી
એ થશે ડી એક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ થશે વેલોસિટી, કારણ કે ચેન્જિંગ ડિસ્પ્લેસમેન્ટ અથવા તો ચેન્જ ઇન ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ છે, તો એ શું થશે, એ છે વેલોસિટી. એટલે આ થશે વી, અને આ આખે આખું સૂત્ર થશે એમ ઇન્ટુ વી ઇન્ટુ ડીવી. તો હવે આનું આપણે ઇન્ટીગ્રેશન કરીએ, તો ઇન્ટીગ્રેશન આપણે કરતા ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ થશે ઇન્ટીગ્રેશન ઓફ એમ વી ડીવી. હવે માસ છે એ કોન્સ્ટન્ટ હોય, અને વેલોસિટી નું આપણે ઇન્ટીગ્રેશન કરીએ, તો આ થશે વી ડીવી ઇઝ ઇક્વલ ટુ થશે વી સ્ક્વેર અપોન ટુ ઇન્ટુ એમ. એટલે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ છેલ્લે આપણને મળશે કે ઈ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વી સ્ક્વેર. બરાબર, આ રીતના આપણે કાઇનેટિક એનર્જી ને આપણે સાબિત કરી શકીએ છીએ. આ સૂત્રને આપણે અહીંયા સાબિત કર્યું. હવે કાઇનેટિક એનર્જી છે ફ્લુઇડ ફ્લોઝ ની અંદર આપણે જયારે વાત કરીએ છીએ, તો કાઇનેટિક એનર્જી પર યુનિટ માસ આપણે લઈએ, તો કાઇનેટિક એનર્જી યુનિટ માસ એ શું થશે, તો એમ ઇઝ ઇક્વલ ટુ વન થશે. એટલે આ થશે વી સ્ક્વેર અપોન ટુ, એટલે આ થાય વી સ્ક્વેર બાય ટુ. એટલે આ ત્રીજું આપણું ઇક્વેશન છે વી સ્ક્વેર બાય ટુ. આપણને યાદ હોવું જોઈએ કે આપણે પ્રેશર એનર્જી માટે આપણે જે પ્રેશર એનર્જી પર યુનિટ માસ જે લીધું છે એ છે પી અપોન રો. પોટેન્શિયલ એનર્જી આપણે જે લીધેલી છે એ છે જી ઝેડ, અને થર્ડ કાઇનેટિક એનર્જી જે લીધેલી છે એ છે વી સ્ક્વેર અપોન ટુ. તો આ ત્રણ એનર્જી ઇક્વેશન્સ નો ઉપયોગ આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ ની અંદર આપણે કરવાના છીએ, અને આ ત્રણેય એનર્જી જ્યારે આપણે એનો સરવાળો કરીએ તો એને આપણે ટોટલ એનર્જી કહીએ છીએ. તો આપણે તે પણ જોઈ લઈએ ટોટલ એનર્જી. ટોટલ એનર્જી વિશે આપણે સાથે સાથે જોઈએ જ લઈએ. ટોટલ એનર્જી એટલે કે આ ત્રણે ત્રણ એનર્જી પ્રેશર એનર્જી પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જીનો આપણે સરવાળો કરીએ તો એ પ્રેશર એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી, તો એ આપણને મળશે ઈ. ઈ એટલે કે ટોટલ એનર્જી. એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો આ પ્રેશર એનર્જી એટલે આપણને ખબર છે પી અપોન રો. પોટેન્શિયલ એનર્જી એટલે આપણને ખબર છે જી ઝેડ પ્લસ કાઇનેટિક એનર્જી એ થશે વી સ્ક્વેર અપોન ટુ. બરાબર, હવે આને આપણે યુનિટ માસ ની અંદર આપણે આને લીધેલું છે, એટલે આ થશે ન્યૂટન ઇન્ટુ મીટર પર કેજી. કારણ કે એનર્જી છે એ હંમેશા ન્યૂટન ઇન્ટુ મીટરમાં હોય, અને આપણે યુનિટ માસમાં લીધેલું છે એટલે પર કેજી તે આવ્યું છે, તેનું યુનિટ આ થાય. હવે આને આપણે યુનિટ વેઇટ ની અંદર આપણે એને લઈ લઈએ, એટલે આને આપણે જી દ્વારા આને ભાગી નાખીએ તો શું થશે, તો આ થશે પી અપોન રો જી પ્લસ આને આપણે આ બાજુ લઈએ છીએ કાઇનેટિક એનર્જી ને વી સ્ક્વેર અપોન ટુ જી પ્લસ જી વડે આને ભાગશું એટલે આ થશે ઝેડ, જે આપણું ઇક્વેશન નંબર ફોર છે, અને જે એનર્જી ઇક્વેશન આપણે કહીએ છીએ. તો આ આપણું એનર્જી ઇક્વેશન છે ઈ ઇઝ ઇક્વલ ટુ પી અપોન રોજી, જ્યાં પી અપોન રોજી જે છે તે છે પ્રેશર હેડ, વી સ્ક્વેર અપોન ટુ જી જે છે એ છે કાઇનેટિક હેડ, અને ઝેડ જે છે તે છે પોટેન્શિયલ હેડ. બરાબર, તો આ ત્રણે ત્રણ વસ્તુનો આપણે સરવાળો કરશું તો આપણને ટોટલ એનર્જી મળશે, અને આ ટોટલ એનર્જી નો ઉપયોગ કરી અને આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ ના પ્રોબ્લેમ્સ છે તેને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો આ છે ટોટલ એનર્જી નું ઇક્વેશન, કે જ્યાં પી અપોન રોજી એ છે પ્રેશર હેડ, વી સ્ક્વેર અપોન ટુ જી એ છે વેલોસિટી હેડ અથવા તો કાઇનેટિક હેડ, અને ઝેડ જે છે એ છે સ્ટેટિક હેડ અથવા તો પોટેન્શિયલ હેડ છે. અને
આમ તો જનરલી ટોટલ એનર્જીના ઇક્વેશન એ સાબિત કરે છે કે કોઈ પણ ફ્લોઈંગ ફ્લુઇડની અંદર તેની ઇન્ટરનલ એનર્જી જે આપણે કહીએ છીએ, તો એ ઇન્ટરનલ એનર્જી એ આ સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. હવે આ બધા જે હેડ છે તે હેડ વચ્ચે શું રિલેશન છે તે આપણે અહીંયા આપણે જોઈ લઈએ. તો તેને આપણે કઈ રીતના સાબિત કરી શકીએ છીએ, જુઓ તેના ઉપરથી આમ તો એ સાબિત થાય છે કે એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોઈડ, એટલે કે એકમ વજન અથવા તો યુનિટ વેઇટની અંદર જે એનર્જી છે એ ફક્ત એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર થાય છે અને તે આપણે અહીંયા આ રિલેશન દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ. જુઓ અહીંયા આપણે ત્રણ ઓલા લઈ લઈએ, પોઈન્ટ લઈ લઈએ, આ પોઈન્ટ એ આપણે લઈએ, આ એક ડેટમ લાઈન લઈ લઈએ જેનું રેફરન્સ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, અને આ ડેટમ લાઈન ઉપર આપણે બે પોઈન્ટ લઈએ છીએ, એક પોઈન્ટ છે બી અને બીજો જે પોઈન્ટ છે એ છે આપણે અહીંયા ફ્લોમાં લઈએ છીએ અને એ છે સી. હવે એનર્જી ઇક્વેશન આપણને ખબર છે એ છે પી એ અપોન રોજી પ્લસ વી સ્ક્વેર અપોન ટુ જી પ્લસ ઝેડ. હવે આ ત્રણે ત્રણ પોઈન્ટ ઉપર આપણે તેનું ટોટલ એનર્જી અથવા તો ઇન્ટરનલ એનર્જી આપણે જો માપવી હોય તો આ સૂત્ર દ્વારા આપણે માપી શકીએ છીએ. પોઈન્ટ એ ઉપર તેની પ્રેશર એનર્જી, તેની ઇન્ટરનલ એનર્જી, પોઈન્ટ બી ઉપર ઇન્ટરનલ એનર્જી અને પોઈન્ટ સી ઉપર તેની ઇન્ટરનલ એનર્જી. પણ આ ત્રણ પોઈન્ટનો આપણે જો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે આ ત્રણ પોઈન્ટ ઉપર પોઈન્ટ એ અને પોઈન્ટ સી ઉપર જુઓ શું થશે. પોઈન્ટ એ ઉપર પી એ અપોન રો જી ઇઝ ઇક્વલ ટુ થશે પી સી અપોન રો જી, કારણ કે આ બંને પોઈન્ટ છે એ વાતાવરણના દબાણની નીચે છે. જુઓ અહીંયા વાતાવરણની અસર લાગે છે, અહીંયા પણ વાતાવરણની અસર લાગે છે. પોઈન્ટ બી જ એક એવો પોઈન્ટ છે કે જ્યાં પ્રેશર છે તે ફ્લુઇડ પ્રેશર લાગે છે, એટલે આ બે સરખા છે અને તેને આપણે ઝીરો આપણે કહીએ છીએ. બીજું જે પોઈન્ટ છે પોઈન્ટ બી અને પોઈન્ટ સી ત્યાં તે ડેટમ લાઈન ઉપર છે, એટલે તે ઝેડ બી ઇઝ ઇક્વલ ટુ ઝેડ સી આપણે કહી શકીએ. શા માટે? કારણ કે આપણે પોઈન્ટ બી અને પોઈન્ટ સી એક જ લાઈન ઉપર છે અને પોઈન્ટ એ જ છે કે જેની હાઈટ આપણે માપી શકીએ છીએ, ડેટમથી ઉપર છે એટલે આ પણ ઝીરો થશે. અને એવી જ રીતના વી સ્ક્વેર અપોન ટુ જી એ થશે એ ઇઝ ઇક્વલ ટુ વી બી સ્ક્વેર અપોન ટુ જી. જુઓ પોઈન્ટ એ અને પોઈન્ટ બી ત્યાં ફ્લુઇડ છે એ સ્થિર છે, ફક્ત પોઈન્ટ સી ઉપર જ ફ્લુઇડ છે એ ફ્લો થાય છે, એટલે કાઇનેટિક એનર્જી એક અહીંયા જ હોય, બાકી બંને જગ્યાએ તેની વેલોસિટી છે એ ઝીરો છે અને તેના લીધે ત્યાં કાઇનેટિક એનર્જી છે નહીં. એટલે આ ત્રણ સાબિતી ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે પી એ અપોન રોજી એ ઝીરો થઈ ગયું, વી એ સ્ક્વેર અપોન ટુ જી એ પણ ઝીરો થઈ ગયું, ફક્ત આપણને અહીંયા ડેટમ મળે છે બરાબર, એટલે કે એની પોટેન્શિયલ એનર્જી આપણને મળે છે અને એ છે આપણે ઝેડ એ આપણે લઈએ. એવી જ રીતના બી ના કેસની અંદર શું થાય છે, પોઈન્ટ બી ઉપર શું થાય છે, પોઈન્ટ બી ઉપર આપણને ફક્ત પ્રેશર મળે છે. અહીંયા જુઓ પી બી અપોન રોજી ઝીરો નથી થયું, એટલે થશે પી બી અપોન રોજી પ્લસ ઝીરો પ્લસ ઝીરો, ઝેડ બી ઝીરો છે અને વી બી સ્ક્વેર અપોન ટુ જી પણ ઝીરો છે. અને એવી જ રીતના પોઈન્ટ સી માટે જુઓ પ્રેશર છે એ ઝીરો થઈ ગયું છે, કારણ કે ફ્લુઇડ છે ફ્લો થવાનું ચાલુ થયું છે, ડેટમ છે એ ઝીરો છે કારણ કે ડેટમ લાઈન ઉપર જ છે અને ત્યાં કાઇનેટિક એનર્જી છે, એટલે આ થશે વી સ્ક્વેર અપોન ટુ જી સી પ્લસ ઝીરો બરાબર. આ રીતના આ સૂત્ર બનશે. તો હવે અહીંયા એ બી અને સી પોઈન્ટને આપણે દૂર કરીએ તો આ સૂત્ર આ રીતના આપણને મળે છે, પી અપોન રોજી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન ટુ જી ઇઝ ઇક્વલ ટુ ઝેડ બરાબર. એટલે કે
આ બધા જ હેડ એ યુનિટ વેઇટ અને યુનિટ માસમાં તે બધા જ હેડ એક સરખા જ હોય છે અને આમ તો આ સૂત્ર ઉપરથી આપણે એ પણ સાબિત કરી શકીએ છીએ એનર્જી નઈધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોઇડ ફક્ત તે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર થાય છે એટલે આ એનું રિલેશન છે આપણે જે એનર્જી ઇક્વેશનની અંદર ત્રણ આપણે જે હેડ જોયા પોટેન્શિયલ હેડ પ્રેશર હેડ અને કાઇનેટિક હેડ અથવા તો વેલોસિટી હેડ તે આપણે જોયા તેનું આ યુનિટ વેઇટમાં તેનું રિલેશન થાય છે ઓકે તો આપણે આ વિડીયોની અંદર અલગ અલગ એનર્જી ઇક્વેશન્સ છે તે આપણે જોયા છે આઈ હોપ કે તમને આ એનર્જી ઇક્વેશન્સ છે તેને કઈ રીતના સાબિત કરવા અને ફ્લુઇડ ડાયનેમિક્સનો ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર આ એનર્જી ઇક્વેશન્સ છે તેનો ઉપયોગ આપણે થવાનો છે અથવા તો ફ્લુઇડ ફ્લોઝની અંદર તેની એનર્જી ઇન્ટરનલ એનર્જી અને તેનો ડિસ્ચાર્જ માપવા માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી સૂત્ર દ્વારા અને ઇન્ટરનલ એનર્જી ઇ ઇઝ ઇક્વલ ટુ પી અપોન રોજી પ્લસ વી સ્ક્વેર અપોન ટુ જી પ્લસ ઝેડ ના ઉપયોગથી આપણે ફ્લુઇડ ફ્લોઝના પ્રોબ્લેમ્સ છે તે સોલ્વ કરી શકીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોમેન્ટમ ઇક્વેશન ઉપર આપણે આગળ વધીશું અને આ ચેપ્ટરના આપણે એક્ઝામ્પલ્સ છે તે આપણે લઈશું ત્યાં સુધી ટેક કેર થેન્ક યુ